गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आपणे पर्यावरण में आसपास भणीशुं। तो चलो आपणे जोईए। तो बाळको, आज आपणे पाठ 16 मारुं घर आपणे भणवानुं छे। तो चलो पाठ 16 एनुं नाम छे मारुं घर। पाठनुं नाम शुं छे बाळको? मारुं घर। तो आपणे आजे मारा घर विशे, તમે ઘરમાં રહો છો ને બાળકો, એને ઘર કહેવાય। તો આપણે ઘર વિશે આજે શીખવાનું છે। તો આ પાઠમાં નસીબની વાત કરવામાં આવી છે। તો જુઓ, આપણે પાઠની શરૂઆત કરીએ, ધ્યાન આપી અને સાંભળજો। મારું નામ નસીબ છે, હું શ્રીનગરમાં રહું છું। શું કહે છે કે મારું નામ નસીબ છે, હું શ્રીનગરમાં રહું છું। ગઈકાલથી અમારી શાળામાં ઘણી બધી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે। તમારી પણ સ્કૂલમાં બાળકો પ્રવૃત્તિઓ થાય છે ને? તો આ નસીમ પણ એમ કહે છે કે ગઈકાલથી અમારી શાળામાં ઘણી બધી પ્રવૃત્તિઓનું આયોજન, એટલે કે બધી તમે કેવા નવા ભાગો લો છો ને પ્રવૃત્તિઓમાં, એવી રીતે અમને પણ નવી નવી પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનો કહેવામાં આવ્યું છે। તે અઠવાડિયા સુધી ચાલવાની છે। કેટલા દિવસ? અઠવાડિયું કીધું છે, એમની પ્રવૃત્તિઓ અઠવાડિયા સુધી ચાલવાની છે એમ કહેવામાં આવ્યું છે। અમારી શાળામાં કેમ છે, એમની શાળામાં શું કહેવા માંગે છે નસીમ? કે અમારી શાળામાં કેમ છે, એટલે આવું આયોજન છે, એટલે કેમ્પના લીધે અઠવાડિયા સુધીનું આયોજન કરવામાં આવતું હોય છે। બાળકો બીજી જગ્યાએથી પણ કેમ્પ માટે અહીં આવ્યા છે। બધાને રહેવા માટે મેદાનમાં તંબુ બાંધ્યા છે। કેમ્પ હોય તો ત્યાં તંબુ બાંધવા જ પડે ને, જો અહીં ચિત્રમાં બતાવ્યા છે, તમને દેખાય છે? તો આને તંબુ કહેવાય। શું કહેવાય બાળકો? તંબુ। કોઈનો કંઈ કેમ્પ હોય ને તો આ રીતે તંબુ બાંધી અને લોકો ત્યાં રહેતા હોય છે। તો હવે આપણે આગળ જઈએ। અમે શાળા ખૂબ જ સુંદર રીતે શણગારી છે। તો બાળકો શું કહે છે? અમે શાળા ખૂબ જ રીતે શણગારીએ છીએ। કંઈ પ્રોગ્રામ હોય તો શાળાને શણગારે તો કેટલી સરસ લાગે, તમે કરતા હશો ને બાળકો? કેટલાક બાળકોએ કપડાની ટુકડામાંથી બારણાના તોરણ બનાવ્યા, કેટલાકે બદામના પોતરાનો ઉપયોગ કરી સુશોભન કર્યું, કેટલાકે સૂકા પાંદડા અને લાકડાના વહેરનો ઉપયોગ કરી રંગોળી બનાવી। જો બાળકો, આ બાળક સ્કૂલમાં તમે પણ અવનવા પ્રોગ્રામમાં ભાગ લેતા હશો અને એમાં પણ આ રીતે તમે કરતા હશો ને, તો આમાં પણ અહીંયા કેવું સરસ બાળકોએ કરીને બતાવ્યું છે। કપડાના ટુકડામાંથી તોરણ બનાવ્યા, બદામના પોતરાનો ઉપયોગ કરી સુશોભન કર્યું અને લાકડાના વહેરનો ઉપયોગ કરીને એની રંગોળી બનાવી, કેટલું સરસ કામ કરે જો। તો બાળકો હવે આપણે આગળ જોઈશું। આજે કેમ્પમાં પ્રથમ દિવસ છે, અમે બધા ખૂબ ખુશ છીએ। સવારમાં અમે બધા ભેગા મળીને મેદાનમાં વર્તુળ બનાવી બેઠા હતા। દરેક પોતાનો પરિચય આપવાનો હતો, પોતે ક્યાંથી આવ્યા અને પોતાને શું ભાવે તેની વાત કરવાની હતી। બધા બાળકો તેમના કુટુંબના અને ઘરના ફોટા લાવ્યા હતા। દરેકે પોતાના ઘર વિશે વાત કરી, ભૂપેનના જૂથનો પહેલો જ વારો હતો। તો અહીંયા કેમ્પમાં પ્રથમ દિવસ હતો, તો કેમ્પમાં પ્રથમ દિવસ હતો તેમાં પ્રથમ દિવસે શું કરવામાં આવી બાળકો? કે બધા બાળકો વિદ્યાર્થીઓ ખુશ હતા, સવારમાં બધા ભેગા થયા। સવારનો સમય કેટલો મસ્ત તમને ગમે છે ને? એમાં ગોળ વર્તુળ બનાવી, એટલે કે ગોળ રાઉન્ડ કરીને બધા વિદ્યાર્થીઓ બેઠા અને એ વિદ્યાર્થીઓ બધા પછી પરિચય આપવા માંડ્યા પોતાનો, કે હું કોણ છું, મારું નામ શું છે, મારા ઘરમાં કોણ કોણ છે, મા બાપ આ તે, એને પરિચય કહેવાય, પોતે ક્યાંથી આવ્યા છે, અહીંયા જો બતાવ્યું છે ને પોતાને શું ભાવે છે, તમામ વસ્તુઓનો પરિચય આપવામાં આવ્યો, તેની વાત કરવામાં આવી। બાળકો તેમના કુટુંબમાં ઘરમાં અમુક બાળકો શું લાવ્યા હતા ત્યાં આગળ બતાવવા, કુટુંબના અને ઘરના ફોટા લાવ્યા હતા, પોતાના ઘરના સભ્યોના ફોટા હોય ને એ બતાવવા લઈને આવ્યા હતા અમુક વિદ્યાર્થીઓ। બાળકોએ એવું કર્યું, દરેકને પોતાના ઘર વિશે વાત કરી, દરેકે વિદ્યાર્થીઓએ પોતાના ઘરનો પરિચય આપ્યો અને એમાં સૌથી પ્રથમ કોનો નંબર આવ્યો હતો? ભૂપેનનો, એનો પહેલો વારો આવ્યો હતો। ચર્ચા, ભૂપેને પોતાનો પરિચય આપ્યો અને કહ્યું, શું કહ્યું? ભૂપેને પોતાનો પરિચય આપ્યો અને કહ્યું,
वांस के लाकड़ाना घर में रहना ने शू ध्यान में राखव पड़े। एने शू कीधु के वांस के लाकड़ाना घर में रहना ने शू ध्यान में राखव पड़े। तो तेने प्रश्न पूछे न बाड़को तेनो जवाब शू आप, हूँ असमना मोलन गाम थी आव्यो छू। अमारे त्यां खूबज वरसाद होय छे, तेथी अमारा घर मैदान में 10 થી 12 ફૂટ ऊंचा बांधवामां आवे छे। ते मजबूत वांसना थांभला पर बनावामां आवे छे। अमारा घरना अंदरना भाग पण लाकड़ाना बनायेला होय छे। घर में आवा माटे लाकड़ाना दादर बनावेल होय छे। रात्रे दादर लई लेवामां आवे छे। એણે શું કીધું બાળકો કે હું અસમના મોલન ગામથી આવ્યો છું। એને પ્રશ્ન પૂછવામાં આવે ને કે વાંસ કે લાકડાના ઘરમાં રહેનારાને શું ધ્યાનમાં રાખવું પડે, તો એમણે કે હું અસમના મોલન ગામથી આવ્યો છું। અમારે ત્યાં એમને ત્યાં અસમમાં ખૂબ વરસાદ પડતો હોય છે બાળકો। આ ભૂપેન શું કહે છે કે મારા ત્યાં ખૂબ વરસાદ પડે છે, એટલે અમારા ઘરમાં ઘર મેદાનથી એટલે કે જ્યાં રહેતા હોય ને એનાથી મેદાનથી દૂર 10 ફૂટ દૂર 10 ફૂટ દૂર ઊંચા, જો અહીં મકાન બતાવ્યા છે 10 ફૂટ દૂર ઊંચા અને નીચે જો થાંભલા છે, દેખાય છે તમને બાળકો? કેમ કે આ વરસાદના લીધે પાણી ભરાઈ જાય, તેમના મકાન તણાઈ જાય, એટલે જો થાંભલા બાંધીને ઉપર આ વાંસના બનાવ્યા છે, જો દેખાય છે તમને બાળકો ચિત્રમાં? તો મારા ઘરને વાંસના બનાવેલા હોય છે, જો થાંભલા પર બનાવવામાં આવે છે, કીધું છે ને ઊંચા, અને પાછા જો કેટલા ઊંચા છે અને થાંભલા અને ઉપર વાંસ છે, એટલે ઊંચા વાંસના મકાનો બનાવેલા હોય છે એમ કહે છે થાંભલા પર। અમારા ઘરના અંદરના ભાગ પણ લાકડાના બનાવેલા છે, અંદરનો ભાગ છે ને બાળકો એ પણ અંદર લાકડાનો બનેલો છે। અમારે ઈંટ રેતી સિમેન્ટ એનો વપરાશ આ લોકોએ કર્યો નથી, એ લોકો આ વાંસના મકાનમાં આનો આ વસ્તુનો ઉપયોગ થાય નહીં, એટલે ખાલી એમણે વાંસના લાકડાનું મકાન બનાવેલું છે એમ કહે છે ભૂપેન। લાકડાના બનાવેલા હોય છે, ઘરમાં આવવા માટે લાકડાના દાદર બનાવેલા હોય છે અને રાત્રે દાદર લઈ લેવામાં, જો આ દાદર છે ને એટલે કે સીડી, એને પણ વાંસની બનાવેલી હોય છે લાકડાની, તો આમાં ચડતે ચડી જવાય ઉપર અને પછી એને લઈ લેવાની, કેમ કે એને હટાવી પણ દેવાય, કેમ કે એ પાણીમાં એ થઈ જાય, એટલે એને લઈ લે લોકો અધર મૂકી દે, તો આ પણ વાંસની બનેલી હોય એટલે આને ચડવા માટે વરસાદ ના હોય ત્યાં સુધી નીચે રહેવા દેવાય, વરસાદ હોય તો એ લોકો ઉપર ખેંચી લે, એ રીતે વાંસની બનાવેલી દાદર એટલે કે સીડી હોય છે એમને। તો બાળકો ભૂપેને કેટલો સરસ જવાબ આપ્યો, હવે આગળ જોઈએ ભૂપેન જ્યાં રહે છે ત્યાં ઘર કેમ વાંસના થાંભલા પર બનાવાય છે, કેમ કે અહીંયા શું એમને અહીંયા આપ્યું છે, જો અમારે ત્યાં ખૂબ વરસાદ પડતો હોય છે, શું પડતું હોય છે, ખૂબ વરસાદ પડતો હોય છે, એટલે અમારા ઘર મેદાનથી 10 ફૂટ વાંસના થાંભલા પર બનાવવામાં આવે છે, એવું અહીંયા કહેવા માગે છે, બરાબર બાળકો? આગળ ભૂપેનના ગામના છાપ ઘરના છાપરા કેવા હોય છે, તે કેમ એવા બનાવવામાં આવે છે? તો બાળકો હમણાં જ આપણે વાંચ્યું ને આમાં, અહીં સમજ્યા ને કે એનું મકાન વરસાદના કારણે છાપરા વાંસના બનાવેલા હોય છે થાંભલા ઉપર, અહીંયા આપણે આ ફકરામાં વાંચ્યું ને, તો આ જવાબમાં શું આવશે કે ભૂપેનના ગામના ઘરના છાપરા વાંસના બનાવવામાં આવે છે, કેમ કે ત્યાં વરસાદ અતિશય પડતો હોવાથી એ વરસાદથી બચવા માટે એ લોકો 10 ફૂટ દૂર રહી ઊંચા થાંભલા પર વાંસના મકાન બનાવતા હોય છે। આગળ આ ઘરમાં પ્રવેશ કરવા માટે શું કરવું પડતું હશે, તો જો અહીંયા આ ફોટામાં તમને બતાવ્યું હતું ને મેં કે એમને ઉપર ઘરમાં પ્રવેશ કરવા માટે શું જોઈએ કે દાદર બનાવવામાં આવે છે, તો શાના ઘરમાં આવવા માટે લાકડાના બનાવેલા હોય છે, આ દાદર પણ શાના બનાવેલા હોય છે દાદર, તો આ ઘરમાં પ્રવેશ કરવા માટે દાદરની સીડી બનાવવામાં આવે છે। ભૂપેનના ઘરમાં રાત્રે દાદર કેમ લઈ લેવામાં આવતો હશે, કેમ કે અતિશય વરસાદ આવે તો એ વાંસનું લાકડાનું બનેલું હોય એટલે પલળી જાય અને એના પર પછી ચડી શકાય નહીં, એટલે એને લઈ લેવામાં આવતી હોય છે। પથ્થરના ઘર બનાવવામાં શું અગવડ પડે છે, પથ્થરના મકાનમાં બાળકો
ए सीधी दीवालो ना थाय अने एमां आडावड़ी खाचा खूड़िया देखाता होय छे अने पत्थरना मकानो बहु लांबो समय चाली सकता होता नथी। बराबर, हवे आपणे आगळ जोईए तो बाळको पहेला ભૂપેનનો વારો આવ્યો, હવે કોનો વારો આવ્યો, ચમેલીનો, જોઈ લખ્યું છે, હવે ચમેલીનો વારો આવ્યો, તેણીએ કહ્યું। તો હવે ચમેલી શું કહે છે, જો હું મનાલીથી આવું છું, આ પર્વતીય પ્રદેશ છે, અમારે ત્યાં ખૂબ જ વરસાદ પડે છે અને બરફ પણ પડે છે। અહીંયા જો મનાલીથી આવે છે અને પર્વતીય પ્રદેશ છે, જો આ દેખાય છે સફેદ સફેદ બાળકો, એને બરફ કહેવાય। શું કહેવાય, બરફ। વરસાદ તો પડે છે પણ કેવો, આ બરફવાળો બરફ તો તમે જોયો છે ને, કેવો હોય, જો ઝાડ પર પણ બરફ છે, આખું ઝાડ બરફથી છવાઈ ગયું, મકાન પણ બરફથી ઉપર દેખો કેવા ઢગલા થઈ ગયા છે બરફના। તો ત્યાં આગળ વરસાદ પડે છે અને ઉપરાંત બરફ, આ બરફના ટુકડા સાથે વરસાદ, બે વરસાદ દેખાય છે એમાં। જો આમાં આ વરસાદ કેવો અલગ લાગે છે, દેખાય છે ને બરફવાળો વરસાદ। તો મનાલી ક્યાં રહે છે, પર્વતીય પ્રદેશમાં, તો ત્યાં બરફનો વરસાદ પડે છે। જ્યારે ખૂબ જ ઠંડી હોય ત્યારે અમને સૂર્યના તડકામાં બેસવું ખૂબ જ ગમે। અમારા ઘર પથ્થરો અથવા લાકડાના બનેલા હોય છે, હવે આમના મકાનો પણ પથ્થર અને લાકડાના બનેલા હોય છે। પર્વતીય પ્રદેશોમાં કેવા મકાનો બનેલા હોય છે બાળકો, પથ્થરો અને લાકડાના। તો અહીંયા જો મનાલી એના મકાનની, એટલે કે જ્યાં રહે છે એની વાત કરી કે હું પર્વતીય પ્રદેશમાં રહું છું, અમારે ત્યાં ખૂબ વરસાદ પડે છે અને વરસાદ બરફ સાથે પડે છે, ત્યાં ખૂબ ઠંડી, બરફ હોય તો ઠંડી તો પડે જ ને બાળકો, આપણે બરફ નહીં પડતો તો પણ કેટલી ઠંડી લાગે છે, ખાલી વરસાદ એટલો પડે તો, આ તો આ લોકોને તો બરફ પણ પડે છે મનાલી કહે છે, તો એ લોકોને બરફ સાથે વરસાદ પડે તો કેટલી વધારે ઠંડી લાગે, ત્યાં સૂર્યનો તડકો એ લોકોને ના મળે, તો જો એમને એ લોકો સૂર્યના તડકામાં બેસવા મળી જાય ને તો કેટલું એમને ખૂબ ગમે એમ મનાલી કહે છે। અમારા ઘર પથ્થર અને લાકડાના, એમના આ મકાન પણ લાકડાના બનેલા છે અને અમુક મકાન પથ્થરના બનેલા હોય છે, એવું અહીંયા મનાલી એની પોતાના પરિચયમાં જણાવે છે। તો બાળકો આપણે આગળ જોઈએ, ચમેલીનું ઘર કયા વિસ્તારમાં આવેલું છે, તો હમણાં આપણે વાંચ્યું ને આગળ કે પર્વતીય વિસ્તારમાં। ચમેલી અને ભૂપેનના ઘરના છાપરામાં શું અસમાનતા છે, એટલે કે સમાનતા છે, તો ભૂપેનનું વાંસના લાકડામાંથી બનેલું, જ્યારે આમનું ચમેલીનું લાકડાને પથ્થરનું બનેલું, એ બંનેમાં આટલો તફાવત જોવા મળે છે। આ વિસ્તારમાં છાપરા કેવી રીતે ઉપયોગી છે, કેમ કે ત્યાં બરફની વર્ષા પડતો હોવાથી। પાકા મકાનમાં રહેવાથી કયા કયા લાભ થાય છે, તો પાકા મકાનમાં રહો એટલે કે અહીં જો મકાન બતાવ્યા છે, પાકા દેખાય છે બાળકો, તો પાકા મકાનમાં બનાવવા માટે, તો બાળકો પાકા મકાનમાં રહેવાથી કયા કયા લાભ થાય છે, તો જો વરસાદના, વરસાદથી બચી શકાય, ઠંડીથી બચી શકાય, પછી કંઈ વાવાઝોડું આવે તો એનાથી બચી શકાય। તો બાળકો પાકા મકાનમાં રહેવાથી રાત્રે ડર ના લાગે, ભય ના લાગે, પછી પવનથી છાપરા ના ઉડી જાય, પાકા પાકી ઈંટોની દિવાલો હોય તો થોડે આટલું કેટલી બધી અગવડોથી બચી શકાય। હવે આગળ જોઈએ, મિતાલી અને અનુજે કહ્યું, આગળ હવે બીજા કોનો વારો આવ્યો બાળકો, મિતાલી અને અનુજનો। મિતાલી અને અનુજ રાજકોટથી આવ્યા છે, આ બંને ક્યાંથી આવ્યા હતા, રાજકોટથી આવ્યા હતા, તેઓએ દરેકને રાજકોટના ચિત્રો બતાવ્યા, આ બંને રાજકોટના ચિત્રો બતાવ્યા। એક ચિત્રમાં ઊંચી બિલ્ડિંગો જોઈ ભૂપેને કહ્યું, ઓ કેટલા ઊંચા મકાનો છે, કેમ કે ભૂપેનને તો વાંસનું લાકડાના બનેલું હતું ને મકાન, એટલે એને તો આ જોઈને ઓહ આ મકાન બિલ્ડિંગો ફોટો બતાવ્યા ને, એટલે એને નવાઈ લાગી, કેમ કે કોઈને કોઈ જો બાળક ગરીબ હોય અને ઝૂંપડી જોઈ કોઈ મકાન આવું મોટું જોવે તો એનું મકાન જોઈને એને એમ તો થાય ને કે હા અમારું મકાન કેવું નાનું છે, નાનું કેટલું મોટું છે, એવું તો તમને થાય ને કોઈનું તમે મકાન જોવો તો, કેટલા ઊંચા મકાન, તમે લોકો કેવી રીતે ચડો છો, આટલે આ ફોટા બતાવ્યા ને
कौन है मिताली ने अनुजे कि अमे तो आवा मकानों में रहिए छे। तेमा भूपेन ने तो नवाई लागी, ए तो कि आटली मोटी बिल्डिंगो आटला ऊंचा मकान आना ऊपर तमे अंदर केवी रीते चढ़ो छो, केम के भूपेन ने तो सीढ़ी हती ने पेली वासना लाकड़ानी बनावेली एटले एमने आवुं ए त्यां देखायुं ने एमने नवुं नवुं लाग्युं। एटले के छे कि आमां तमे केवी रीते चढ़ो छो, अमारे तो सीढ़ी छे। एटले एणे प्रश्न कर्यो कि आ मकानमां तमे केवी रीते चढ़ो छो, तो आ मकानो जुओ अने शोधो तमारा विस्तारना मकानों जे मकानों छे। तो साची बात आ मकानों शहर में आवाज होय छे ने। तो चलो बाड़को आपणे आजे आटले पाठ अहीं सुधी पूरो करीए छे, बाकीनो अधूरो पाठ अगाउना वीडियो में भणीशुं। अने पाना नंबर 107 108 तमारे रिविजन में फरिया पाठ वाँचवानो रहेशे लेसन में।